अरिहन्ताणम् ॐ नमो सिद्धाणम् ॐ नमो आयरियाणम् ॐ नमो वज्रायाणम् नमो लोये सवसाहूणम् ऐसो पञ्च नमो करो सौ शन गणेशस्तोत्रम् प्रणम्य शिरसा देवम् गौरीपुत्रम् विनायकम् भक्तावासं स्मरेन्नित्यम् आयुः कामार्थसिद्धये અને વિષમ સમયમાં માણસ પોતાના અસ્તિત્વને ટકાવવા કેટલાય સંઘર્ષ કરે, કઈ કેટલીય મહેનત કરે, ત્યારે માંડ માંડ અસ્તિત્વને ટકાવી શકે. અને તોય માથે અગણિત જવાબદારી હોવા છતાંય બે છેડા ભેગા નથી કરી શકતો. અને અનિચ્છાએ એ બધાને અધવચ મૂકી, મજધારે મૂકીને સ્વધામ સીધાવી જાય. પણ કાળનો ક્રમ અટકતો નથી. કુદરત પોતાના અસ્તિત્વની હંમેશા છડી પોકારે. આપણી વચ્ચે દાખલો બેસાડવા તે એવી ચેતનાને આ ધરતી પર મોકલે કે જેને જોઈ અનુભવીને ઈશ્વર પર, માણસ પર, માણસાઈ પર અને માનવતા પર આપણી શ્રદ્ધા દ્રઢ થાય છે. 100 વર્ષ જીવી અનેક પ્રકારના અનુભવોમાંથી પસાર થઈ, સારા નરસા પ્રસંગોના સાક્ષી બની, અનેક વિકટ પરિસ્થિતિઓમાંથી કુનેહપૂર્વક રસ્તો કાઢી, 100 વર્ષની પોતાની આવરદાને ધર્મધજા હેઠળ સ્થિરતા સાથે સંયમ વર્તીને જીવનમાં આવનાર સૌ કોઈને પોતાના આત્મીય ગણીને પોતાના નિસ્વાર્થ પ્રેમથી પોતિકા બનાવી, સૌની સ્મૃતિમાં પોતાની અમિટ છાપ નિરંતરપણે છોડવી, એનું જીવતું જાગતું અને આદર્શ દ્રષ્ટાંત એટલે જ ધનીમાં. મનફરા ગામના શ્રાવક શ્રી માલાભાઈ ખેરાત સાવલા અને તેમના પત્ની વિલાબેનની કુખે આજથી 100 વર્ષ પહેલા ધનીમાનો જન્મ થયો. ધનીમાના બે ભાઈઓ હીરાલાલ અને ગોપાલ, ધનીમાની બે બહેનો દેવઈબેન અને માઈબેન, આયુષ્યના 14મા વર્ષે ગામ ખારોઈના રાઘવજી માડણ છેડાના સુપુત્ર ગેલાભાઈ સાથે ધનીમાએ પ્રભુતામાં પગલા માંડી સંસાર યાત્રાનો પ્રારંભ કર્યો. સમયાંતરે ધનીમાની કુખે ડાયાલાલ, વીરજી, કેસર, રતનસિંહ, ખીમજી, નૈણસિંહ, વનિતા અને ધરમસિંહનો જન્મ થયો. 6 દીકરા અને 2 દીકરીઓના સથવારે ધનીમાનો સંસાર રથ આમ આગળ વધવા લાગ્યો. સાસુ મઘાબેન અને કાકાજી સસરા જેશંગ માડણના સહકારે અને સધિયારે ધનીમાની જીવનયાત્રા સફળતાપૂર્વક ચાલી. સાસુ મઘાબેન ધનીમા જ્યારે ખેતરે જતા ત્યારે રોટલા અને છાશનું ભાથું બાંધી આપતા અને તેમની ગેરહાજરીમાં ધનીમાના સંતાનોને સાચવતા. ડગા છોડે પાણી માટે ત્રણે પીવા એ નકરી મોર. જીવનમાં બનેલા અનેક પ્રસંગો તેમને આજે પણ યાદ છે.
આ ઉંમરે પણ એમના મુખે સાંભળેલી એ આખી એ ઘટના એમને આજે પણ અક્ષરશઃ યાદ છે, જે તેમની તીવ્ર યાદશક્તિની સાક્ષી પૂરે છે. એક સાંજે ડાયાલાલ અને વીરજી બંને ભાઈઓ બળદને પાણી પીવડાવવા તળાવ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમની પાછળ પાછળ બહેન કેસર પણ જવા લાગી. પરંતુ જ્યારે બંને ભાઈઓ પાછા ઘેર ફર્યા ત્યારે ધનીમાના કાકી સાસુ લખમામાનું ધ્યાન ગયું કે કેસર પણ સાથે ગઈ હતી, પણ એ કેમ પાછી ન આવી? ત્યારે બંને ભાઈઓને પૂછતા તેમણે કેસર વિશે કાંઈ જ ખબર ન હોવાનું કહ્યું. હવે શું? ધનીમા, કેલા બાપા, ડાયાલાલ, વીરજી તથા ગામવાસીઓ બધા જ કેસરની શોધખોળ માટે નીકળી પડ્યા. બધે જ શોધખોળ કરવા છતાં કેસર ન મળતા ચિંતિત ધનીમાએ કુળદેવી અંબેમા અને પાબુદાદાને યાદ કરતા જ ધનીમાને તે સમયનો ગામનો પગી ગજુ કોળી યાદ આવ્યો. સાંજ ઢળી ગઈ હતી એટલે ગજુ કોળી તો મશાલ લઈ ઘરના સભ્યો સાથે પગના નિશાન જોતો જોતો નજીકના એક ખેતરે પહોંચ્યો, જ્યાં કેસર શાંતિથી સૂતેલી મળી આવી. અને ત્યારે ધનીમાનું માતૃહૃદય આનંદથી પુલકિત થઈ ગયું. પાબુદાદા અને કુળદેવી અંબેમાનો આભાર માની તરત જ તેમણે પગીને માત્ર આશીર્વાદ જ ના આપ્યા, પણ ગામ આખાના કોળી સમાજના ઘરે ઘરમાં ચાર ચાર કિલો અનાજ આપીને આખાએ કોળી સમાજની અનુમોદના કરી. પોતાનું નવું ઘર બનતું હતું તે સમયે અકસ્માતે ગેલાભાઈ છત પરથી નીચે પડ્યા. બધા ચિંતામાં સરી પડ્યા કે હવે શું થશે, પણ એક પળનો વિલંબ ન કરતા હિંમત ન હારતા ધનીમાએ વૈદને બોલાવી ગેલાભાઈની સારવાર કરાવીને ખૂબ સેવા કરી અને પાછા પહેલા જેવા જ સાજા કર્યા હતા. સંવત 96ના કારમાં દુકાળ વખતે પણ ધનીમાની કુને અને વ્યવહાર કુશળતાને કારણે બચેલી થોડી કોરીઓની મદદથી ધાન્ય ખરીદીને સાક્ષાત અન્નપૂર્ણા બનીને કુટુંબને સધિયારો આપ્યો હતો. સમય ચક્ર પોતાનું કામ કરતું હતું. કાળક્રમે ધનીમાના સાસુ પ્રભુ શરણ પામ્યા. 70 વર્ષ પહેલા પોતાનું કુટુંબ ઉપર આવે એ આશયથી ગેલા બાપાએ મુંબઈની વાટ પકડી. કોરશી હિરજી નિશરના ઘરે રહ્યા, પરંતુ સંતાનો ધનીમા અને વાલા વતન વાગડ વગર ન રહી શક્યા અને માત્ર 20 દિવસમાં તો વતન પાછા. ધનીમા અને ગેલા બાપા વતનમાં જ ખેતરો અને વાડીઓ રાખીને એ વખતના હારી એટલે કે નોકરોને રાખીને ખેતીવાડીના વ્યવસાયમાં જ આગળ વધ્યા અને સુખરૂપ જીવન વિતાવવા લાગ્યા. ગામના માવજી કારા વૈદનો પૂરો સાથ અને સહકાર હંમેશા ધનીમા અને ગેલા બાપાને ખેતીવાડીમાં મળતો રહેતો. આ તરફ સંતાનો પણ મોટા થઈ રહ્યા હતા. 13 વર્ષની ઉંમરે મોટા પુત્ર ડાયાલાલ પણ પોતાની કિસ્મત અજમાવા માયાનગરી મુંબઈ તરફ આવ્યા. થોડો સમય પછી વીરજીભાઈ પણ મુંબઈ આવ્યા અને પછી તો બંને ભાઈઓએ સંઘર્ષ કરીને બાકીના ભાઈઓને પણ મુંબઈ બોલાવી લીધા અને આમ બધાએ પોતાનું અને કુટુંબનું ભવિષ્ય ઉજ્જવળ બન્યું. સતત કાર્યશીલ રહી ધર્મની સંગાથે 8-8 સંતાનોના ઉછેર અને કુટુંબની અન્ય નાની મોટી જવાબદારીઓ નિભાવતા નિભાવતા જીવનના 10 દાયકા ક્યાં પસાર થઈ ગયા તેની ખબર જ ન પડી. ધનીમા જેવા મીઠા તેવા જ તેમના હાથના પેંડા આજે પણ એટલા જ મીઠા અને સ્વાદિષ્ટ બને છે. ગેલા બાપા તો ગામના આગેવાન, ગામના દરેક લોકોને સારે નરસે પ્રસંગે હંમેશા મદદ કરતા એટલે ગામના લોકો એમને ગેલા પટેલ તરીકે પણ ઓળખતા. ગેલા બાપાને મળવા આવતા દરેક મહેમાનોને ધનીમા પ્રેમથી ચા પાણી પીવડાવીને અને જમાડીને જવા દેતા. ધનીમાને લોકો પ્રેમથી ગામના પટલાણી તરીકે પણ ઓળખતા. ગેલા બાપાના મિત્રો હનુભા અને રાશુભા પણ જ્યારે કઈ કામ પડે ત્યારે ગામવાસીઓની સાથે ખડે પગે હાજર રહેતા. કુદરતે એનું ધાર્યું કર્યું અને આખરે તારીખ 30-8-1990ના રોજ ગેલા બાપા ધનીમાને છોડીને અરિહંત શરણ પામ્યા. ગ્રામવાસીઓને ધનીમા અને ગેલા બાપા પ્રત્યે એટલો અપાર પ્રેમ હતો કે ભૂકંપ પછી ગામમાં જ્યારે નવું પ્રવેશ દ્વાર બનાવવાનું નક્કી થયું ત્યારે એ દ્વાર ઉપર નામ તો ફક્ત ગેલા બાપાનું જ આવશે એવો એમનો આગ્રહ હતો.
હવે ધનીમાં ખારોઈમાં એકલા રહેતા. પોતાના પુત્રો અને કુટુંબીજનો મુંબઈથી એમને મળવા અવારનવાર આવતા રહેતા. ખારોઈમાં જોમીબેનની સહાયથી ધનીમાં પોતાની સખીઓ અને જેઠાણી મીણામાં અને ખેતઈમાં સાથે ખુશી ખુશીથી જીવન વ્યતીત કરી રહ્યા હતા. ધનીમાં જ્યારે ગામમાં માંદા પડતા ત્યારે એમના ભત્રીજા નાનાલાલને અચૂક બોલાવતા અને નાનાલાલ આવતા જ ધનીમાં પાછા સ્વસ્થ પણ થઈ જતા. ટૂંકમાં નાનાલાલ પ્રત્યે ધનીમાને પોતાના પુત્ર જેવી જ લાગણી. 26 જાન્યુઆરી 2001 ના કારમાં ભૂકંપ વખતે ધનીમાનો ખાટલો ઉપર સુધી ઉછળ્યો, પણ ઈશ્વર પ્રત્યેની અડગ શ્રદ્ધા અને નવકાર મંત્રના જાપની શક્તિથી ધનીમાનો વાળ પણ વાકો ન થયો. અરે, જેની આવરદાત 100-150 વર્ષની હોય એને થઈ પણ શું શકે. આયુષ્યના 98મા વર્ષે પેટનું ઓપરેશન કરવાનું આવ્યું. ડોક્ટરો પણ ગભરાયેલા હતા. અરે, આ ઉંમરે પેટનું ઓપરેશન કરવું કેમ એવું વિચારતા હતા. પણ ધનીમાનું દ્રઢ મનોબળ જોઈ ડોક્ટરો પણ ઓપરેશન કરવા રાજી થઈ ગયા અને ખૂબ જ સફળતાપૂર્વક આખરે ઓપરેશન પાર પડતા ડોક્ટરો પણ અચંબામાં મુકાઈ ગયા. 100 વર્ષની ઉંમરે પણ ધનીમાં આજે સ્વસ્થ અને નિરોગી છે, અને તેનું કારણ છે સ્થાનક, ધર્મ, મહાસતી મહારાજ સાહેબની સેવા, વર્ષી તપ, 28, 10 ઉપવાસ, સમેત શિખર જાત્રા, 2 વખત ચાતુર્માસનો લાભ અને ધાર્મિક શિબિરોમાં સક્રિયતા, એટલે કે ધર્મ પ્રત્યેની તેમની અડગ શ્રદ્ધા. અરે, આયુષ્યના 98મા વર્ષે મુંબઈમાં પરિવાર તરફથી ઉજવાઈ રહેલી પાબુદાદાની પહેડીમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગપૂર્વક ભાગ લઈ પોતાના પરિવારજનોને ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા હતા. 21 જાન્યુઆરી 98ના પોતાનું જીવતું જગત્યું ઉજવીને આજે આપણી સાથે ધનીમાં તેમના જીવનના 100 વર્ષ ઉજવી રહ્યા છે. પુત્ર ખીમજી અને પૌત્રી ઉષા, રશ્મિ અને નીતા તથા પ્રપૌત્ર કેવલ અને પ્રપૌત્રી કશ્વીના દુઃખદ નિધન વખતે કુટુંબીજનોને હિંમત અને સાંત્વન આપીને પોતાની સમજ શક્તિનો પરિચય આપ્યો હતો. 100 વર્ષની દીર્ઘ ઉંમરે કુળદેવી અંબામાં અને પાબુદાદા પરની શ્રદ્ધાને કારણે કુટુંબને પ્રેમપૂર્વક એક સૂત્રે બાંધી રાખ્યું છે. પોતાનામાં જે પ્રેમ, વિશ્વાસ અને સહકારની ભાવનાના જે બીજ હતા તે કુટુંબના બધા જ સભ્યોમાં વાવ્યા છે. નાનાથી મોટા કુટુંબના પ્રત્યેક સભ્યોને પ્રેમ કર્યો છે અને તેમનો નિસ્વાર્થ પ્રેમ પામ્યા છે. આ પ્રકારની ચેતનાને મોકલીને ઈશ્વર માણસની શ્રદ્ધાને વધારે મજબૂત કરે છે. ધનીમા માટે એમના આત્મીય જનો શું કહેવા માંગે છે, આવો આપણે સાંભળીએ. જય જીનેન્દ્ર, જય માવી, જય સેજા ભણર દાદા, જય બાબુ દાદા, જય અંબે માં. આજનું આ સપ્તાહબધી મહોત્સવ ધનીબેન ગેલાભાઈ છેડાના 100 વર્ષના આયુષ નિમિત્તે આયોજન છે. ધનીમાએ પોતાના જીવનમાં ઘણા તડકા છાયા જોયા છે. કહેવત છે ને, માં તે માં બીજા બધા વગડાના વા. અમારી માનું અડધું આયુષ વગડામાં ગયું છે. સુખ દુઃખમાં તે અડીખમ ઊભા રહ્યા અને અમને બધાને પણ એક જ અખંડ કુટુંબની જેમ રાખ્યા. ધનીમા એટલે ટૂંકમાં નાળિયેર જેવા, એટલે કે બહારથી કડક પણ અંદરથી દયાળુ, નરમ, કરુણા ને સાધુ સાધુ સાધુના ભગવાનની સેવામાં પણ તેમને કમી નથી રાખી. જીવદયામાં પણ તે આગળ આગળ. આજે પણ તેમના દીકરા, વહુ, દીકરી, જમાઈ, પોતરા, પોતી, પરપોતરા, પરપોતરી સૌના લાડકવા છે. બધી મમતા તેમનામાં છે. આગળનું આયુષ પણ તે સુખમય, શાંતિમય અને સતાપુર પસાર કરે તેવી ભગવાનને પ્રાર્થના. જય જય. સાસુ માટે બે જનાવરો મથે, ઢોરો મથે, બધે મથે બહુ પ્રેમ હે, અતિશય પ્રેમ હે. ઘર કરતા પણ કૂતરા બિલાડા બધે મથે બહુ પ્રેમ હે. પ્રેમથી બધે કે ઘરે સચ્ચે ગયા લડુ કરીને ખરા અત્રી બધી ની ગયા અને ચરણ પણ અતરો રખે.
પક્ષીઓ કે પંખી પક્ષી બધી વધે. અન્ય જીવન બધે છોકરા છૈયા બધે માટે બહુ અન્ય ભાવક પ્રેમે અને સુખી જીવન એ પહેલેથી ડાઢિયા મગામાં બી સાંઈ આવવા તે યાત્રા જ દયાળુ હોવા અને બહુ સુખી. નમસ્કાર. જય જીનેન્દ્ર. જય માં. આજે આપણે સૌ અમારા માતુશ્રી ધનીમાની સત્તાબંધી મહોત્સવના ખૂબ જ ગૌરવવંતા પ્રસંગે ભેગા થયા છીએ. મનમાં હર્ષોલ્લાસની લાગણીઓ અમારા માતુશ્રીની આયુષ્યમાન સિદ્ધિ સ્વરૂપે સેન્ચ્યુરી પ્રાપ્તિની ઉજવણી કરી રહ્યા છીએ. ખૂબ જ કાળજીપૂર્વકનું આહાર, સમયની ચોક્કસતા, દરેક કાર્યમાં સ્વચ્છતા તેમજ ધર્મના ખૂબ જ શ્રદ્ધા અને એમના સુંદર સ્વાસ્થ્યપૂર્ણનું જીવન મેળવવાનું રહસ્ય રહ્યું છે. અમારા સર્વેનો ઉછેર ખૂબ જ કપરા સમયમાં ખેત મજૂરીની સાથે એમણે કર્યો છે, ત્યારે આજે ઈશ્વરે એમને એ મહેનતનો ખૂબ જ સારો પ્રતિસાદ એમના ચરણે ધર્યો છે. અમારા કુટુંબના એક ગગનચુંબી વિશાળ વડલા સમાન મોભી વડીલ માતુશ્રી ધનીમાના સત્તાયુ સિદ્ધિ પ્રાપ્તિના અવસરે અહીં સાક્ષી સ્વરૂપે હાજર રહ્યા અને આજના પ્રસંગને એ યાદગાર પ્રસંગ બનાવતા આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. અંતે હે માં, હર જન્મમાં તમે મારી માતા બનજો. અમારા પૂજનીય સાસુમાના આશીર્વાદ અમારા પરિવાર ઉપર બરસતા રહે એવી કુળદેવી અંબા માને પ્રાર્થના. જય માવી. હું એક વખત હોસ્પિટલમાં હતો, હોસ્પિટલમાં દાખલ થયા પછી હું કોમામાં સરી ગયો. કોમાના સમાચાર સાંભળી મારા મા દેશમાં રહેતા હતા અને એ સમાચાર સાંભળીને મા અને ભાઈઓ દેશમાંથી મને મળવા આવ્યા. મા આ હોસ્પિટલમાં આવીને આશીર્વાદ આપ્યા અને માંગલિક સંભળાવી. એ માંગલિક થતી હું બે દિવસમાં કોમામાંથી બહાર આવ્યો. એ જ મોટામાં મોટો ચમત્કાર છે. જય જીનેન્દ્ર. જય મહાવીર. ધનીમાના 100 વર્ષ પૂરા થયા તે મેં અમને ખૂબ હર્ષ ઉલ્લાસ છે. ધનીમા સ્વભાવે બહુ ગરમ પણ અંદરથી એકદમ નરમ છે અને મનના બહુ ભોળા છે. તે અમારા એમના પુત્ર માંદા પડ્યા, ગામથી આવ્યા, એમને આશીર્વાદ આપ્યા અને એમના આશીર્વાદથી આજે તમારી બધાની વચ્ચે અમે છીએ. હું દિવાળીબેન ખીમજી ગેલાભાઈ છેડા. બધાને મારા જય જીનેન્દ્ર. હું 3 વર્ષની હતી ત્યારે મારા મમ્મી ગુજરી ગયા. મારી મોટીબાએ અમને પ્રેમથી મોટા કર્યા અને એમના આંગણામાં લગ્ન કરાવ્યા. આ કુટુંબમાં આવી પણ મારા સસરા સાસુ અને મંગાભાઈએ મારા મા બાપની કમી જણાવવા દીધી નથી. આ જમાનામાં મારી બહેનો જેવા જેઠાણી અને દેરાણી એ પહેલી ડિલિવરી કરાવી હતી. ચેતનના પપ્પા ગુજરી ગયા પછી પણ આપણા કુટુંબે અમને ખૂબ જ સાથ, સહકાર અને સપોર્ટ આપ્યો છે. એવા કુટુંબના મોભી ધની માનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. અર્યંત પ્રભુને પ્રાર્થના, ધનીમાના 100 વર્ષ એમનું સ્વાસ્થ્ય સુંદર અને નિરોગી રહે અને છેડા કુટુંબ ઉપર એમના આશીર્વાદ વરસતા રહે. છે કે ભગવાનને જ્યારે ઘરે ઘરે પહોંચવું અશક્ય લાગ્યું ત્યારે તેમણે માનું સર્જન કર્યું. કોકે સાચું કહ્યું કે આ દુનિયામાં આવીને બાળક જ્યારે પહેલો શબ્દ બોલે છે તે માં. મારે પણ માર ન ખાવા દે તે ઢાળ બની રહે તે માં. જ્યાં ઝંઝાવાત અને નિરાંતનો શ્વાસ લે તે વૃક્ષ છે તે માં. આંગળી પકડીને ચાલતા શીખીએ છીએ તેનો આધાર છે તે માં. હવે આવા માને સત્યાયુ
વર્ષના લાખ લાખ અભિનંદન. તન અને મનથી મજબૂત એવા માને જોઈને એમ થાય છે એના જેવી નિડરતા દ્રઢતા આપણામાં પણ આવે. એમના આજના મંગળ દિને પ્રભુ પાસે પ્રાર્થના કરું છું કે તનથી સ્વરૂપ રહે અને મનથી મસ્ત રહે. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. ધનીમાનો એક નાનકડો પ્રસંગ જે મારે ઘરે ત્રણેક વર્ષ પહેલાં બન્યો એ હું તમારી સાથે શેર કરવા માગુ છું. ધનીમાને અમે ઘરના બધા બેઠા હતા ત્યારે સ્વાભાવિક વાતો કરતાં કરતાં ધનીમાએ કહ્યું કે મારી તો ઉંમર થઈ ગઈ છે, મને ક્યારે શું થઈ જાય એ કહેવાય નહીં. મારી એક ઈચ્છા છે કે મારી દીકરી અને હું મારે ઘરે એટલે કે ખારોય થોડા દિવસ સાથે રહીએ તો મને ખુશી થશે. આ વાત સાંભળી મને પણ થયું કે એમની ખરી વાત છે. ઘણા વર્ષથી એકબીજા સાથે મળ્યા પણ નથી અને જ્યારે વાત કરતા હતા ત્યારે એમની આંખની ચમક કંઈક ઓર જ હતી. એટલે એમની પ્રબળ ઈચ્છા હતી કે દીકરી અને હું સાથે રહીએ તો એમને જીવનને કંઈક વધારે સારું લાગે. આ વાત મને પણ એમની ગમી. રાતના અમે સૂઈ ગયા. સવારે જ્યારે વહેલા ઉઠ્યા ત્યારે જોયું કે ધનીમાના નાકમાંથી નાકસુડી છૂટી હતી અને લોહીની ધાર થતી હતી. અમે તરત જ એમને બાજુમાં ઇન્દુજા હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાં ઓપીડીમાં ડૉક્ટરે જોયું, એની ટ્રીટમેન્ટ કરી. થોડી વખત પછી પોતે બરાબર થઈ ગયા. અમે પણ જાણ્યું કે ધનીમાએ જે રાતના વાત કરી હતી પોતાના જીવન વિશે એ ખરેખર સત્ય જ હતી. એટલે આપણે કહી શકીએ કે જ્યારે વડીલો કહેતા હોય છે તો એ સત્ય પણ હોઈ શકે છે. એટલે ધનીમાને ખરેખર હું ધન્યવાદ આપું છું કે પોતાની દીકરીને પોતાની સાથે રહેવા માટે જે ઈચ્છા વ્યક્ત કરી એ ખરેખર બહુ સારી વાત છે. બીજું, ધનીમા પોતાની રીતે કોઈ પણ ઈચ્છા વગર કોઈ પણ અપેક્ષા વગર આ દિવસ સુધી સ્વતંત્ર રીતે પોતે જીવ્યા છે. એમનું જીવન ખરેખર ઉદાહરણરૂપ છે. આજે પણ એ તબિયતની એટલી જ ખ્યાલ રાખે છે અને પોતાની રીતે સ્વસ્થ જીવન જીવે છે. આજની તારીખે એમના સંતાનો પણ એટલી જ ખૂબ સારી એમની સેવા કરે છે. દરેક ધન્યવાદને પાત્ર છે. બસ આટલું કહેનો વિરમો છું. જય જીનેન્દ્ર. સૌથી પહેલા તો મારા દાદીમા પૂજ્ય પિતાશ્રી તથા વડીલ બંધુને મારા નસ મસ્તકે વંદન. મધુર ને મીઠા મેહુલારેલો તેતી મીઠી તે મોરી માતરે જનની જોડ જગે નહીં જડે રેલો. હે માતુશ્રી, આજે મને એ વાતની ખુશી થાય છે કે તમારા જીવનના 100 વર્ષ ઉજવાઈ રહ્યા છે. અમે તમારા ઉપર ઈશ્વરની એટલી મહેરબાની છે, આજે પણ તમે તંદુરસ્ત જીવન જીવી રહ્યા છો. આજે તમારો મનોબળ એટલો મજબૂત છે કે તમારા મનને થાય કે મારે પેંડા બનાવવા છે, મારા દીકરા દીકરીઓના છોકરાઓને મોકલવા છે. તેમાં મારી પૌત્રી આશી તો દેશમાં જાઉં ત્યારે એમ જ કહે કે ધનીમાના હાથના પેંડા જરૂર લઈ આવજો. પ્રેમથી બનાવેલ વસ્તુનો સ્વાદ જ કંઈ ઓર હોય છે. સાધુ સંતોને વરાવવા માટે પણ એટલો જ ઊંચો ભાવ રહે છે. હે માં, તમે કેટલા નસીબદાર છો કે તમારા દીકરા દીકરીઓ તમારો કેટલો ખ્યાલ રાખે છે. તમારા પૌત્ર પૌત્ર વધુઓ 100 શતાબ્દી ઉજવવાની તડામાર તૈયારી કરી રહ્યા છે. હે માવડી, તમારા આશીર્વાદ આખા પરિવાર ઉપર સદાય વરસી રહે, સુખ શાંતિથી બધા રહે એ જ અભ્યર્થના. શાસન પિતા શ્રમણ ભગવંત મહાવીર સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદન. આજે માતુશ્રી ધનીબેન ગેલાભાઈ છેડાના 27 વર્ષ નિમિત્તે મારે બોલવાનું એ છે કે એક ઘટાદાર વૃક્ષ છે, એ વૃક્ષ ઉપર સુંદર મજાના પાંદડાઓ ગ્રીન કલરથી શોભી રહ્યા છે, એ એકદમ શીતળતા અને ઠંડક આપી રહ્યા છે. એના ઉપર ઉગેલા ફૂલોમાંથી
સુગંધ આવી રહી છે. એ વરડાની નીચે કેટલાય માણસો શીતળતા અને ઠંડક અનુભવી રહ્યા છે અને હજી પણ એ ઠંડક અનુભવી રહેશે. એ આખા વરડાનો આધાર એક થડ ઉપર છે, એટલે થડ એટલે મારા માતુશ્રી. આ મારા માતુશ્રી થાળનું જ્યાં સુધી છે ત્યાં સુધી આ ભૂગરો વડ અખંડ ટકી રહેશે અને એની નીચે ઘણા માણસો હજી પણ શીતળતા અનુભવી ભવશે અને એનું ફાયદો લેશે. જય જીનેન્દ્ર. ચાલો આજે આપણે સૌ સ્વસ્થ જીવન જીવવાની, પ્રેમથી રહેવાની આશીર્વાદ રૂપી ગુરુ ચાવી ધનીમા પાસેથી મેળવીએ અને એ પ્રમાણે જીવન જીવવાનો સંકલ્પ કરીએ અને સાથે સાથે પ્રભુને પ્રાર્થના કરીએ કે આપણે ધનીમાના 150 પણ આમ જ સાથે મળીને ઉજવશું. ધનીમાના શતાબ્દી ઉત્સવ પ્રસંગે આપ સૌ પધાર્યા અને આ પ્રસંગમાં સહભાગી થયા તે બદલ માતુશ્રી ધનીબેન ગેલાભાઈ રાઘવજી છેડા પરિવાર આપ સૌનો અંતરપૂર્વક આભાર માને છે. કાર્યક્રમમાં ક્યાંય કોઈ કચાશ રહી ગઈ હોય કે ભૂલ થઈ ગઈ હોય તો હૃદયથી મિચ્છામી.